विद्यार्थी मित्रों तो आज आप अलग प्रकार ना उदाहरण लेशो दाखला लेशो जेमा सौथी पहला आवे छे तपनी रमत मा गोल पट्टु एक तीर होय छे ते 1 થી 8 નંબર માંથી કોઈ એક સંખ્યાનું નિર્દેશ કરતું અટકે છે એટલે કે સંખ્યા દર્શાવે છે અને આ સમ સંભાવિત પરિણામો છે જેમાં પહેલું છે કે તીર છે 8 ઉપર આવે એની સંભાવના શોધો અયુગ્મ સંખ્યા આવે એની સંભાવના શોધવાની છે આપણે 2 કરતા મોટી સંખ્યા આવે એની સંભાવના આપણે ગોતવાની છે અને 9 કરતા નાની સંખ્યા આવે તેની સંભાવના આપણે ગોતવાની છે તો આ જે રમત છે તે એક કસિનોની અંદર રમત હોય છે જેમાં કોઈ પણ એક આંકડો છે પસંદ કરવામાં આવે છે બરોબર તો તમારી સામે આ ચિત્ર છે આ રીતે રમત હોય છે જેમાં આપણે 1 2 3 4 5 6 7 અને 8 નંબર દર્શાવેલા છે જેમાં આ તીર છે એ આ રીતે આમ આન પડતું હોય જે આ ઉભું રહી જાય એ નંબર છે પસંદ થાય છે અત્યારે તો 1 નંબર ઉપર તીર છે તો આની અંદર શું કીધેલું છે કે 8 નંબર ઉપર આવે એની આપણે સંભાવના શોધવાની છે તો આપણે આમાં જોઈએ કે કુલ સંખ્યા છે 8 દર્શાવેલી છે તો કુલ સંખ્યા 8 દર્શાવેલી છે એટલા માટે આપણે કહી શકશું કે કુલ પરિણામ 8 મળે છે કાય ઉપર આવે કે 2 ઉપર કે 3 ઉપર કે 4 ઉપર કે 5 કે 6 કે 7 કે 8 8 માંથી ગમે એનું ઉપર આવે 8 થી વધારે કોઈ છે ને એટલે કુલ પરિણામ આપણે 8 મળે છે એમાં સૌથી પહેલું આપણે કીધેલું છે કે 8 ઉપર અંક આવે મતલબ કે તીર 8 પર આવે તેવી ઘટનાને આપણે એ કહેવામાં આવે છે એટલે કે આ તીર છે એ અહીંયા આવી જાય રીતે તો 8 છે એક જ આંકડો છે તો પહેલા વેલા આપણે સૂત્ર મૂકીશું પીઓપે એટલે સંભાવના એ બરાબર મેળવેલ પરિણામ છેદમાં કુલ પરિણામ તો 8 છે એક જ નંબર છે એટલે મેળવેલ પરિણામ 1 થશે અને કુલ છે 8 છે ત્યારબાદ આપણે બીજું કહેવામાં આવેલું છે અયુગ્મ અયુગ્મ સંખ્યા ઉપર અયુગ્મ એટલે એકી સંખ્યા થાય બરોબર તો એકી સંખ્યા પર તીર આવે તેવી ઘટનાને આપણે બી કહીશું તો આપણે જોઈએ કે એક ઉપર આવે કે ત્રણ ઉપર આવે કે પાંચ ઉપર આવે કે સાત 1 3 5 અને 7 આ એકી સંખ્યા તો 1 2 3 અને 4 તો આપણને 4 પરિણામ મળે છે સૌથી પહેલા આપણે સૂત્ર મૂકીશું મેળવેલ પરિણામ છેદમાં કુલ પરિણામ તો આપણે 4 સંખ્યા કે 1 આવે કે 3 આવે કે 5 આવે કે પછી 7 આવે કોઈ પણ આમાંથી આવી શકે તો 4 માંથી ગમે તે 1 ઉપર તીર આવી શકે છે એટલે મેળવેલ પરિણામ 4 થાય કુલ 8 છે એટલે 4 1 4 4 2 8 ત્યારબાદ આપણને ત્રીજો પ્રશ્ન પૂછેલો છે 2 કરતા મોટી સંખ્યા 2 કરતા મોટી સંખ્યા પર તીર આવે તેવી ઘટનાને આપણે સી કહે છે 2 કરતા મોટી કીધું છે એટલે 2 આવશે ને 1 આવશે ને તો કા 3 હોય કા 4 હોય કા 5 હોય કા 6 હોય કા 7 હોય કા 8 હોય
આમાંથી કોઈ પણ સંખ્યા ઉપર 13 આવીને ઊભો રહી શકે છે તો આપણે જોઈએ તો 1 2 3 4 5 અને 6 સંખ્યામાંથી ગમે તો 6 સંખ્યામાંથી આપણે મળશે પહેલા સૂત્ર મૂકીશું p of c બરાબર મેળવેલ પરિણામ છેદમાં કુલ પરિણામ મેળવેલ પરિણામ 6 6 માંથી કોઈ પણ એક સંખ્યા ઉપર 13 આવી શકે છે કુલ 8 છે આને ભાગ પર દેવાય આપણે 2 3 6 4 2 8 લાસનની ભાગ પડે કે આવડી ગયા 3 ના છેદમાં 4 જ્યાં સુધી ભાગ પડતા હોય ત્યાં સુધી આપણે એને ઉડાડવા પડે એના પછી છે ચોથું એમાં લખેલું છે 9 કરતા નાની સંખ્યા મળે 9 કરતા નાની સંખ્યા પર 13 આવે તેવી ઘટનાને આપણે d કહે છે તો સૂત્ર મૂકીશું p of d બરાબર મેળવેલ પરિણામ છેદમાં કુલ પરિણામ આપણે જોઈએ 9 કરતા નાની તો 1 2 3 4 5 6 7 8 આ બધી સંખ્યા 9 કરતા નાની છે તો ગમે ત્યાં આવી શકે છે એટલે મેળવેલ પરિણામ 8 અને કુલ પરિણામ 8 આવડી ગયા એટલે 1 તો આને કહેવામાં આવે છે ચોક્કસ ઘટના એના સિવાય કોઈ અંક જ નથી એટલે ચોક્કસ ઘટના એક જવાબ આવે એટલે ત્યારબાદ છે ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી જાય છે ભેગી થઈ ગઈ છે કેવળ પેનને જોઈને એટલે આપણે જોઈને કહી શકાય નહીં કે કઈ પેન સારી છે અને કઈ પેન ખામીવાળી છે એટલે જોઈને આપણે કહી શકી નહીં કે પેન છે ખામીયુક્ત છે કે નહીં તો આમાંથી એક પેન આપણે પસંદ કરવામાં આવે એટલે કે કાઢવામાં આવે બહાર તો તે ખામી રહી હોય તેની સંભાવના આપણે શોધવાની છે તો આપણે જોઈએ કે 12 પેન ખામીવાળી 132 સારી તો કુલ છે એ થઈ જાય છે 144 પેન એટલે આપણે કહી શકીએ કે કુલ પરિણામ 144 મળે છે હવે આપણને પ્રશ્ન એવો પૂછેલો છે કે પેન છે એ પસંદ કરવામાં આવે એ ખામી રહિત હોય ખામી રહિત પેન પસંદ થાય તેવી ઘટનાને આપણે એ કહે છે સૂત્ર મૂકવાનું એવો પે બરાબર મેળવેલ પરિણામ છેદમાં કુલ પરિણામ તો આપણે જોઈ શકીએ છીએ કે ખામી રહિત એટલે સારી પેન સારી પેન છે 132 છે તો 132 અને કુલ 144 તો આના તમે ભાગ પાડી શકો છો 12 ગુણ્યા 11 132 અને 12 ગુણ્યા 12 144 આવડી ગયા તો 11 ના છેદમાં 12 જ્યાં સુધી છેદ ઉડે ત્યાં સુધી આપણે ઉડાડવાનું હોય છે ત્યારબાદ છે આ દાખલો આઈએમપી છે બોર્ડમાં પૂછાયેલો છે જૂના કોર્સની અંદર એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલ અક્ષરો બતાવે છે તો 6 સપાટી એટલે પહેલી સપાટી ઉપર A છે બીજી સપાટી ઉપર B છે ત્રીજી સપાટી ઉપર C છે
चौथी सपाटी ऊपर डी छे पांचमी ऊपर ई छठी ऊपर ए तो आ रीते अंक नथी આપેલા પણ આવા અક્ષરો દર્શાવેલા છે તો આ પાસાને આપણે એકવાર ઉછળવામાં આવે ત્યારે પાસા ઉપર એ મળે તેની સંભાવના ગોતવાની છે અને ડી મળે એની સંભાવના ગોતવાની છે તો આપણે જોઈએ કુલ પરિણામ कुल परिणाम छे ये आपने 6 મળશે એક વાર પાસાને ઉછળવામાં આવે એટલે કુલ પરિણામ આપને 6 મળે છે એમાં પહેલો પ્રશ્ન પૂછેલો છે કે પાસા પર એ અક્ષર આવે તેવી ઘટનાને આપણે અહીંયા એ અક્ષર આવે છે તો આપણે અહીંયા કોઈ પણ બીજું નામ આપી દેશું ઈ કહે છે કારણ કે આપણે બે જગ્યાએ એ નો લેવાય એટલે અહીંયા એ છે તો આપણે ઈ તરીકે લઈએ તો હવે આપણો સૂત્ર બનશે પી ઓ પી બરાબર મેળવેલ પરિણામ છેદમાં કુલ પરિણામ તો આપણે જોઈ શકીએ છીએ કે એ વાળી સપાટી બે છે એક અને બે એનો મતલબ કે મેળવેલ પરિણામ બે કુલ 6 2 2 અને 2 3 6 બીજો પ્રશ્ન આપણે પૂછેલો છે કે d આવે તો પાસા પર d અક્ષર આવે તેવી ઘટનાને આપણે f કહે છે p ઓફ f બરાબર મેળવેલ પરિણામ છેદમાં કુલ પરિણામ તો આપણે જોઈ શકીએ છીએ કે d છે એક જ વખત છે તો મેળવેલ પરિણામ 1 અને કુલ છે 6